નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આ વિડીયોમાં આપણે ગુજરાત જન અધિકાર મંચ દ્વારા જે લોકરક્ષક દળની ભરતી પૂર્ણ કરવા અંગે રજૂઆત કરવામાં આવી છે તેના વિશેની વાત કરીશું તો વિડિયો અંત સુધી જોશો વિડિયોની શરૂઆત કરવું એ પહેલાં આપણે જણાવું કે વિડીયોમાં લાઇક જરૂરથી આપજો તેમજ લોકરક્ષક દળની ભરતીને લગતી તમામ નવી અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન દબાવી દેજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો ગુજરાત જન અધિકાર મંચ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને એક આવેદન આપવામાં આવ્યું છે જેનો વિષય છે લોકરક્ષક દળની ભરતી પ્રક્રિયા તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવા બાબત સંપૂર્ણ બાબત વિગતે જોઈએ તો જય ભારત શાહ જણાવ્યું કે પંદર ઓગસ્ટ બે હજાર અઢારના રોજ નવ હજાર સાતસો ને તેર જેટલા લોકરક્ષકોની ભરતી માટે સરકાર દ્વારા જાહેરાત બહાર પાડવામાં આવી હતી પરંતુ આજે આ જાહેરાતને એક વર્ષ પૂર્ણ થવા આવ્યું છતાં પણ હજુ સુધી લોકરક્ષક દળની ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ નથી જે ગુજરાત માટે અને ગુજરાત સરકાર માટે શરમજનક બાબત કહી શકાય તેમજ આ ભરતી પ્રક્રિયામાં આટલો બધો વિલંબ થવાના કારણે હજારો વિદ્યાર્થીઓના ભાવિ અધરતાલ છે આથી હજારો વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાને લઈને તાત્કાલિક ધોરણે આ લોકરક્ષક દળની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે એવી આપ શ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ અને જો ટૂંક સમયમાં આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં તમામ વિદ્યાર્થીઓને સાથે રાખીને એમના હિત માટે ગાંધીનગર ખાતે ગાંધી જિંદિયા માર્ગે આંદોલન કરવાની અમને ફરજ પડશે એમની આપ આપશ્રીને જાણ કરીએ છીએ આપનો વિશ્વાસ પ્રવીણ રામ પ્રમુખ જન અધિકાર મંચ